નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, ધોરણ 7, વિષય ગણિત, પ્રકરણ 7, ત્રિકોણની એકરૂપતા. તો ગયા વિડીયો લેક્ચરમાં આપણે એકરૂપતા એટલે શું અને રેખાખંડમાં એકરૂપતા, ખૂણામાં એકરૂપતા અને ત્રિકોણમાં એકરૂપતા વિશે શીખી ગયા. છેલ્લે આપણે ત્રિકોણની અંદર એકરૂપતા સાબિત કરવા માટેની જે કેટલીક શરતો છે, એકરૂપતાની શરતો, એના વિશે છેલ્લે સમજૂતી મેળવેલી. તો એ પૈકીની શરતો હતી, પહેલી શરત હતી બા 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 શરત, એટલે બાજુ બાજુ અને બાજુ. તો આપેલી સંગતતા માટે જો એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ એટલે કે સંગત બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. પછી બીજી શરત જોઈતી કે બે ત્રિકોણની બાખુબા એકરૂપતા. બાખુબા એટલે બાજુ, ખૂણો અને બાજુ. તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ એટલે કે સંગત બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. ત્યાર પછી ત્રીજી શરત જોઈતી, ખૂબાખું શરત. તો ખૂબાખું શરત એટલે આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. ત્યાર પછી કાટકોણ ત્રિકોણ માટેની એક શરત હતી કાકબા શરત. કાકબાનો અર્થ શું થશે? કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. તો આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો તે બે કાટકોણ ત્રિકોણ એકરૂપ છે. ત્યાર પછી એક અગત્યની માહિતી હતી કે બે ત્રિકોણ માટે ખૂ 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 એકરૂપતાની શરત નથી, એટલે કે ત્રણેક ખૂણા જો બીજા ત્રિકોણના ખૂણા સાથે સમાન હોય તો એ એકરૂપ નથી. તો હવે આપણે આ જે શરતો છે એના આધારે સ્વાધ્યાય 7.2 છે એ જોઈએ. સ્વાધ્યાય 7.2 એની અંદર દાખલા નંબર 1, તમારે આ બધા દાખલા છે એ તમારી પાકી નોટમાં લખવાના રહેશે. હવે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો, એટલે અહીંયા ખાલી આપણે શરતનું નામ આપવાનું છે. પક્ષ એટલે આપેલું છે, આ માહિતી આપણને આપેલી છે, અને એવી કઈ શરત છે જેનો ઉપયોગ કરી અને આપણે આ સાબિત કરી શકીએ કે આ બે ત્રિકોણ એકરૂપ છે. તો આપણે ફક્ત અહીંયા શરતનું નામ લખવાનું છે. એ દાખલો છે, એની અંદર આપણને અહીંયા બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. હવે એની અંદર આ માહિતી આપણને પક્ષમાં આપેલી છે. પહેલું શું છે? AC બરાબર DF, એટલે આ ACનું માપ બરાબર, એને આપણે અહીંયા એક લીટો કરીને દર્શાવીએ છીએ કે ACનું માપ જેટલું છે એટલું DF નું છે, એટલે બંનેને કોઈ સરખી નિશાની વડે દર્શાવી દઈએ. પછી છે AB બરાબર D, તો આ AB બરાબર DE, એટલે એ બંનેને પણ એક સરખી નિશાનીથી દર્શાવી દીધા. ત્યાર પછી છે BC બરાબર EF, તો અહીંયા BC બાજુ છે એના જેટલું જ માપ EF બાજુનું છે, તો બંનેને સરખી નિશાનીથી દર્શાવી દીધા. હવે તમે જોઈને કહી શકશો કે આ કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થશે? ત્રણેય શું છે? બાજુઓ જ છે, અને ત્રણેય બાજુઓ જો સમાન હોય, એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને સમાન હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ થાય. એ કઈ એકરૂપતાની શરત છે? તો કે બાજુ, બાજુ અને બાજુ, એટલે પહેલામાં જવાબ આવશે બા 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 શરતને આધારે. ત્યાર પછી બીજું છે, તો એની અંદર આ બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ. હવે જોઈએ એના માટે આપણને શું શું આપેલું છે. પહેલું છે ZX બરાબર RP, તો અહીંયા ZX બરાબર RP, એટલે આ બંનેના માપ સરખા છે, ZX બાજુ અને RP બાજુ છે એ સરખા માપની છે. પછી છે RQ બરાબર ZY, તો અહીંયા RQ એટલું જ માપ છે ZY નું. ત્યાર પછી છે ખૂણો PRQ, ખૂણો PRQ એટલે આ ખૂણો બરાબર ખૂણો XZY, ખૂણો XZY એટલે આ ખૂણો થશે, આટલું આપણને સમાન આપેલું છે. હવે આકૃતિ પરથી જોઈને આપણે કઈ શરત છે એ કહેવાનું છે. તો બાજુ, ખૂણો અને બાજુ એ જ રીતે આ જે માપની બાજુ છે એ જ
આ માપની છે, પછી આ બંને ખૂણા સરખા છે અને આ જે બીજી બાજુ છે એ પણ સરખી, એટલે બાજુ ખૂણો બાજુ, એટલે શરત થશે બાખુબા શરતને આધારે. ત્યાર પછી ત્રીજું છે, એની અંદર આ બે ત્રિકોણ આપેલા છે, એમ એલ એન ત્રિકોણ અને જી એફ એચ ત્રિકોણ. તો હવે પક્ષમાં જોઈએ એ બંને માટે શું સરખું આપેલું છે. પહેલું છે ખૂણો એમ એલ એન, એમ એલ એન એટલે આ ખૂણો બરાબર ખૂણો એફ જી એચ, એફ જી એચ એટલે વચ્ચે હોય એ ખૂણો લેવાનો, આ બંનેનું માપ સરખું છે. પછી આપેલું છે ખૂણો એન એમ એલ, એન એમ એલ એટલે વચ્ચે એમ આવે છે એટલે અહીંયા ખૂણો બનશે, એને આપણે આ રીતે ડબલ કરીએ છીએ અહીંયા અલગ દર્શાવવા માટે. એનું માપ કોના જેટલું છે, તો કે ખૂણો જી એફ એચ, જી એફ એચ એટલે આ ખૂણા બરાબર. ત્યાર પછી છે એમ એલ બરાબર એફ જી, એમ એલ એટલે આ બાજુ, એ કોને બરાબર છે એફ જી, એફ જી એટલે આ બાજુને બરાબર છે. હવે આપણે શરતનું નામ કહેવાનું છે, તો ખૂણો બાજુ અને ખૂણો એટલે કઈ શરત થશે, ખૂબાખુ શરતને આધારે. ત્યાર પછી ચોથું જોઈએ, એની અંદર આપેલું છે ઈ બી બરાબર ડી બી, તો અહીંયા તો નિશાની કરેલી જ છે ઈ બી બરાબર ડી બી. પછી છે એ ઈ બરાબર બી સી, એ ઈ આ બાજુનું માપ બરાબર બી સી, આ બંને સરખા છે બરાબર, સરખી નિશાની કરેલી જ છે. ત્યાર પછી છે ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર 90 અંશ, એટલે એ ખૂણો અને સી ખૂણો છે એ 90 અંશના છે. હવે 90 અંશનો ખૂણો છે એટલે આ બંને ત્રિકોણ કેવા થઈ જશે, કાટકોણ ત્રિકોણ થઈ જશે. કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, તો આ જે એ બી ઈ ત્રિકોણ છે એની અંદર બી ઈ બાજુ છે એ કર્ણ થશે. એ જ રીતે બી સી ડી ત્રિકોણ છે એની અંદર સી ખૂણો કાટખૂણો છે એટલે એની સામેની બાજુ બી ડી બરાબર કર્ણ થઈ જાય. હવે બંનેમાં સરખી નિશાની કરેલી છે એટલે કર્ણ કેવા છે, સમાન છે. એ જ રીતે આ ત્રિકોણની બી સી બાજુ અને આ ત્રિકોણની એ ઈ બાજુ એના માપ પણ સરખા છે અને એક ખૂણો 90 અંશનો છે. તો આ કાટકોણ ત્રિકોણ માટે એકરૂપતાની કઈ શરત જોઈતી આપણે, તો કે કાટકોણ ત્રિકોણ માટે કાટખૂણો કર્ણ અને બાજુ એટલે કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ એકરૂપ થશે. ત્યાર પછી છે દાખલા નંબર 2, તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ એ આર ટી એકરૂપ ત્રિકોણ પી ઈ એન. હવે આ આપણે સાબિત કરવું છે. અહીંયા આપણને આ બંને ત્રિકોણ દોરીને આપેલા છે, તો હવે આપણે જોઈએ. પહેલું છે જો તમારે બા 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 શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે એ આર બરાબર ખાલી જગ્યા, આર ટી બરાબર ખાલી જગ્યા અને એ ટી બરાબર ખાલી જગ્યા બતાવવું પડે. હવે આપણે સાબિત શું કરવાનું છે, આ સાબિત કરવાનું છે, તો એના આધારે જ આપણે બાજુઓ લેવી પડે બરાબર છે. તો આની મદદથી આપણે જે તે સંગત બાજુ છે એ સમાન બતાવવી પડે. તો આ જે શરત આપણને આપેલી છે જે સાબિત કરવાનું છે એના ઉપરથી પણ આપણે લખી શકીએ. તો એ આર બરાબર શું લખીએ કે આ એકરૂપ સાબિત થાય, તો એ આર પહેલું અને બીજું, તો આ ત્રિકોણમાંથી પણ પહેલાં અને બીજા શિરોબિંદુ પસંદ કરી લઈએ. એ આર પહેલું અને બીજું, તો અહીંયા પહેલું અને બીજું કોણ છે, પી ઈ, તો એ આર બરાબર શું બતાવવું પડે, પી ઈ બતાવવું પડે. પછી આર ટી બીજું અને ત્રીજું શિરોબિંદુ, તો અહીંયાથી પણ બીજું અને ત્રીજું લઈએ, ઈ એન, તો આર ટી બરાબર ઈ એન દર્શાવવું પડે. અને એ ટી પહેલું અને છેલ્લું શિરોબિંદુ છે, તો અહીંયા પણ પહેલું અને છેલ્લું શિરોબિંદુ પસંદ કરવાનું, પી એન. તો આ રીતે આપણે દર્શાવીએ તો જ આપણે આ ત્રિકોણ એ આર ટી એકરૂપ ત્રિકોણ પી ઈ એન સાબિત કરી શકીએ. ત્યાર પછી બીજું છે, જો ખૂણો ટી બરાબર ખૂણો એન આપેલ હોય અને બાખુબા શરતનો ઉપયોગ કરવો હોય તો આર ટી બરાબર ખાલી જગ્યા અને બીજું છે પી એન બરાબર ખાલી જગ્યા હોવું જોઈએ. હવે આપણે કઈ શરતનો ઉપયોગ કરવાનો છે, બાખુબા શરતનો ઉપયોગ કરવાનો છે અને આપણને ખૂણો સમાન આપી દીધો છે. વચ્ચે જે ખૂણો છે એ કયો લેવાનો છે, ટી અને એન. તો આપણે આકૃતિમાં જોઈ લઈએ, આ ખૂણો ટી અને ખૂણો એન છે એને આપણે સમાન લેવાના છે એટલે વચ્ચે આવશે. અને શરત કઈ વાપરવી છે, બાખુબા. તો આપણે આ બે બાજુઓ અને આ બે બાજુઓને સરખી સાબિત કરવી પડે. તો આર ટી
आर टी ने बाजू कई लेवी पड़े तो के आर टी एने सामन बाजू कई लेवी पड़े अँ बीजू और तीजू है तो अँ बीजू और तीजू ई एन लेव पड़े अरे आर टी बराबर ई एन अने पी एन पेलू और छेलू है अँ तो आ बाजू थी पेलू और छेलू ए टी अँ तमे जोई शकशो ए टी और पी एन सरखा हो त्यार पछी ई एन अने आर टी तो ज बाजू खूणो अने बाजू शरत थाशे बराबर एटले ए प्रमाणे आपणे लखी शकीए त्यार पछी छे जो ए टी बराबर पी एन आपेलू होय एटले आ ए टी बराबर पी एन आपेलू होय अने तमारे खूबाखू शरतनो उपयोग करवो होय तो क्या बे परिणाम होवा जोईए હવે આ એ ટી અને પી એન એ સમાન આપી દીધા છે વચ્ચે બાજુ છે ખૂબાખૂ શરત વાપરવી છે બાજુ આપી દીધેલી છે તો એ જ બાજુ પરના બે ખૂણાને સરખા સાબિત કરવા પડે બરાબર તો હવે એ છે એને સંગત કયો ખૂણો મળે તો કે એ અહીંયા પહેલો છે તો અહીંયા પહેલું શિરોબિંદુ પી છે એટલે જેટલું માપ એનું હોય એટલું માપ પીનું હોવું જોઈએ તો પહેલું પરિણામ આપણે લખી નાખીએ ખૂણો એ બરાબર ખૂણો પી હોવું જોઈએ અને બીજું ખૂણો બાજુ અને હવે એના પછીનો ખૂણો એટલે ખૂણો ટી બરાબર અહીંયા ત્રીજો શિરોબિંદુ છે તો અહીંયા ત્રીજો શિરોબિંદુ કોણ છે એન એટલે ખૂણો ટી બરાબર ખૂણો એન હોવું જોઈએ તો આપણે ખૂબાખૂ શરતની મદદથી ત્રિકોણ એ આર ટી એકરૂપ ત્રિકોણ પીઈ એન સાબિત કરી શકીએ ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3 એમાં છે તમારે ત્રિકોણ એ એમ પી એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ સાબિત કરવાનું છે નીચેની સાબિતીમાં ખૂટતા કારણો આપો તો અહીંયા બે ત્રિકોણ આપેલા છે એ એમ પી અને એને એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ એટલે આ બંને અલગ અલગ જે ત્રિકોણ બને છે એને આપણે એકરૂપ સાબિત કરવા છે હવે આપણને અહીંયા સ્ટેપ આપેલા છે પગલાં આપેલા છે પણ એમ થવા પાછળનું કારણ શું છે એ આપણે કહેવાનું છે તો અહીંયા આકૃતિમાં અમુક વસ્તુઓ તમે જોઈ શકશો કે સમાન આપેલી જ છે જેમ કે પી એમ બરાબર એમ ક્યુ તો બંનેમાં સરખી નિશાની કરેલી છે એટલે આપણે શું સમજીશું કે એ બંનેના માપ સરખા છે એ જ રીતે આ ખૂણો છે એને એમાં પણ આ રીતે ડબલ લાઇન કરેલી છે અહીંયા પણ એવી જ નિશાની છે મતલબ કે આ બંને ખૂણા પણ કેવા છે સરખા માપના છે તો હવે આપણે અહીંયા કોષ્ટકમાં જે ખૂટતી માહિતી છે એ લખીએ પહેલું છે પી એમ બરાબર ક્યુ એમ પી એમ બરાબર ક્યુ એમ બંનેમાં સરખી નિશાની કરેલી છે મતલબ કે રકમમાં જ આપણને એવું આપેલું છે તો આ સરખું લેવાનું કારણ શું તો કે આપેલું જ છે આપેલ છે રકમમાં જ આપેલું છે બીજું છે ખૂણો પી એમ એ પી એમ એ એટલે આ ખૂણો બરાબર ખૂણો ક્યુ એમ એ ક્યુ એમ એ એટલે આ ખૂણો આ બંને ખૂણા સરખા છે શું કામ એવું છે તો એ પણ આપણને રકમમાં આપેલું છે એટલે આપેલ છે ત્યાર પછી ત્રીજું છે એ એમ બરાબર એ એમ એ એમ બરાબર એ એમ શું કામ કેમ કે એક જ રેખાખંડ છે બરાબર એક જ આ એક જ સામાન્ય રેખાખંડ છે બંને ત્રિકોણમાં તો એનું માપ તો સરખું જ રહેવાનું છે આ ત્રિકોણ માટે પણ આ બાજુ એ જ છે અને આ માટે પણ એ જ માપ રહેવાનું છે તો એ એમ બરાબર એ એમ શું કામ લખી શકશું કેમ કે સામાન્ય બાજુ છે એક જ રેખાખંડ છે તો એનું માપ તો કાંઈ ચેન્જ થવાનું નથી ત્યાર પછી આપેલું છે ત્રિકોણ એ એમ પી એકરૂપ ત્રિકોણ એ એમ ક્યુ તો કે આવું કેવી રીતે સાબિત થશે તો અહીંયા આપણને આટલું આપેલું છે બરાબર આમ થઈ જશે બાજુ ખૂણો અને બાજુ આ બાજુ ખૂણો અને બાજુ તો એ રીતે ક્રમમાં છે આ બધી વસ્તુઓ અનુરૂપ બાજુ અને ખૂણા સમાન છે એટલા માટે આપણે આ લખી શકીએ કઈ શરત થશે બાજુ ખૂણો અને બાજુ એટલે બાખુબા શરત મુજબ તો આ રીતે દાખલા નંબર 3 છે એનો જવાબ આપણે લખી શકશું ત્યાર પછી છે દાખલા નંબર 4 તો એની અંદર આપેલું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 30 અંશ ખૂણો બી બરાબર 40 અંશ અને ખૂણો સી બરાબર 110 અંશ તથા ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો પી બરાબર 30 અંશ ખૂણો ક્યુ બરાબર 40 અંશ અને ખૂણો આર બરાબર 110 અંશ એક વિદ્યાર્થી કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે શું એ સાચો છે શા માટે નહીં તો આપણે છેલ્લે જે જોયું તો એની અંદર આપણે જોયું કે બે ત્રિકોણ માટે ખૂ છે
એ એકરૂપતાની શરત નથી, માટે એ સાચો નથી. તો આપણે અહીંયા જવાબમાં લખીએ, બે ત્રિકોણ માટે ખૂ એકરૂપતાની શરત નથી, માટે વિદ્યાર્થી સાચો નથી. એ બંને ત્રિકોણ એકરૂપ હોય પણ ખરા અને ન પણ હોય, કદાચ એક ત્રિકોણ બીજા ત્રિકોણની મોટી કરેલી નકલ હોઈ શકે એવું આપણે અગાઉ શીખી ગયા છીએ. ત્યાર પછી દાખલા નંબર 5 છે. બાજુની આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે, અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે, ત્રિકોણ આર એ ટી એકરૂપ, ખાલી જગ્યા એટલે કે શું લખી શકાય? તો તમે આ બે આકૃતિઓ આપેલી છે અને એની અંદર અનુરૂપ ભાગો છે એ સરખી નિશાનીથી દર્શાવેલા છે, તો તમારે અહીંયા આ ખાલી જગ્યા એટલે આ ત્રિકોણને અનુરૂપ કયો ત્રિકોણ થશે એ લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે ખૂણો આર છે એને બરાબર ખૂણો ડબલ્યુ છે. ખૂણો આર બરાબર ખૂણો ડબલ્યુ. હવે અહીંયા આપણે સાબિત નથી કરવાનું કે બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં, એટલે આપણે કોઈ શરત વાપરવાની જરૂર નથી. રકમમાં આપેલું છે કે બે ત્રિકોણ કેવા છે, એકરૂપ છે, તો આપણે સરખી નિશાનીઓ ધરાવતા અંગો છે એ લખી નાખીએ જેથી કરીને આપણને સંગત બિંદુઓ મળી જાય. ખૂણો આર બરાબર ખૂણો ડબલ્યુ. પછી છે એ અને ઓ, એ ખૂણાને સરખી નિશાનીથી દર્શાવેલા છે એટલે ખૂણો એ બરાબર ખૂણો ઓ થશે. અને ત્યાર પછી અહીંયા પણ આવી નિશાની કરેલી છે ત્રણ લાઇનવાળી, અને અહીંયા પણ એવી જ નિશાની છે, એનો મતલબ ખૂણો ટી બરાબર ખૂણો એન. બીજું શું આપેલું છે, ઓકે, એ આર બરાબર ડબલ્યુ ઓ. અને ત્રીજું આપેલું છે, અને ત્યાર પછી આપેલું છે એ ટી બરાબર ઓ એન. એ ટી બરાબર ઓ એન, આટલી વસ્તુઓ આપણને આપેલી છે. હવે અહીંયા ત્રિકોણ એકરૂપ જ છે એટલે આપણે તરત ખૂણા ઉપરથી પણ સંગતતા તારવી શકીએ. તો આરને સંગત બિંદુ કોણ થશે, ડબલ્યુ, બરાબર. અથવા અહીંયાથી પણ તમે જોઈ શકશો, અહીંયા ડાબી બાજુ એ બે વાર છે, અહીંયા ઓ બે વાર છે, અને એ ખૂણો છે એ ઓને બરાબર પણ છે એટલે એને સંગત બિંદુ મળશે ઓ, અને ટીને સંગત બિંદુ મળી જશે એન. અહીંયા પણ એને સંગત ઓ છે તો ટીને સંગત બાકી કોણ વધશે, એન. અથવા અહીંયાથી પણ લખી શકાય ખૂણો ટી બરાબર ખૂણો એન છે. તો આ સંગતતા એકરૂપતા છે, આર એ ટી સંગતતા ડબલ્યુ ઓ એન એકરૂપતા છે. તેથી ત્રિકોણ આર એ ટી એકરૂપ ત્રિકોણ આ જ ક્રમમાં લખવાનું રહેશે, આર એ ટી એ જ પ્રમાણે આપેલું છે, આર એ ટી, તો અહીંયા જે ક્રમ છે એ જળવાવો જોઈએ, ડબલ્યુ ઓ એન, આ પ્રમાણે આપણે લખી શકીએ. ત્યાર પછી છે દાખલા નંબર 6, એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો. હવે અહીંયા પણ આપણને જે સરખા માપના જે અંગો છે એ સરખી નિશાની વડે દર્શાવેલા છે, અને આગળના દાખલામાં જેમ કરેલું છે એ જ પ્રમાણે આપણે અહીંયા સાબિત કરવાનું છે. પહેલું છે, ત્રિકોણ બી સી એ એકરૂપ કરીને ક્વેશ્ચન માર્ક આપેલો છે, અહીંયા આપણે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા જે સરખા અંગો આપેલા છે એ આપણે લખી લઈએ. તો પહેલું તો ખૂણો સી બરાબર ખૂણો ટી થશે, ખૂણો સી બરાબર ખૂણો ટી. એ જ રીતે અહીંયા બંને જગ્યાએ સરખી નિશાની કરેલી છે, પણ બંનેનું અહીંયા એક બાજુ સામાન્ય છે એટલે બંનેને આપણે ખૂણો બી નહીં કહી શકીએ, આપણે આખું નામ લખવું પડશે. આ ખૂણો થશે ખૂણો એ બી સી, ખૂણો એ બી સી બરાબર ખૂણો એ બી ટી, આ ખૂણો એ બી ટી. ત્યાર પછી ખૂણો આ બંને ખૂણા, હવે રેખિક જોડ છે, આ 90° હોય તો આ પણ કેટલા અંશનો થઈ જાય, 90° થઈ જાય, તો આ બંને ખૂણા 90° એટલે સમાન થશે, તો આ ખૂણાનું નામ થશે ખૂણો સી એ બી, ખૂણો સી એ બી બરાબર ખૂણો ટી એ બી, ટી એ બી. ત્યાર પછી બાજુઓ લઈ લઈએ, તો બી સી બાજુનું માપ છે એટલું જ માપ બી ટીનું છે, તો બી સી બરાબર બી ટી. એ જ રીતે જેટલું માપ એ ટીનું છે એટલું જ માપ એ સીનું છે, તો એ ટી બરાબર
એસી. તો ત્રણેય ખૂણા અને બે બાજુઓ આપણને સમાન આપેલી છે, એ બી બરાબર પણ એ બી જ થશે, કારણ કે એ શું થઈ જશે, સામાન્ય બાજુ. તો હવે સંગતતા તારવી લઈએ. બી સી એ, બી સી અને એ, આ પ્રમાણે આપણે સંગતતા જોઈએ છે. હવે ખૂણો સી અને એને બરાબર ખૂણો સી છે, એનો મતલબ સીને સંગત બિંદુ ડાયરેક્ટ મળી જશે ટી, બરોબર છે. હવે સીને સંગત, અહીંયા તમે જોઈ શકશો, સીને સંગત ટી છે, તો બીને સંગત કોણ મળશે, બાકી વધે છે એ, બીને સંગત બી. હવે સીને સંગત ટી છે, તો એને સંગત કોણ વધશે, એ, તો એને સંગત એ મળી જશે, બરોબર છે. તો આ રીતે આપણને સંગતતા મળશે, બી સી એ સંગતતા બી ટી એ એકરૂપતા છે. તેથી ત્રિકોણ બી સી એ એકરૂપ ત્રિકોણ બી ટી એ. તો અહીંયા આપણને ક્વેશ્ચન માર્કનો જવાબ મળી જશે. ત્યાર પછી છે ત્રિકોણ ક્યુ આર એસ એકરૂપ ક્વેશ્ચન માર્ક. તો આ જ રીતે આપણે સૌથી પહેલાં બધા અનુરૂપ અંગો લખી નાખીએ. તો સૌથી પહેલાં ખૂણા લખીએ, ક્યુ ખૂણો અને એસ ખૂણો સમાન છે, બંને અલગ અલગ જ છે, એટલે ખાલી ક્યુ અને એસથી દર્શાવીએ તો પણ ચાલે. એટલે પહેલું છે થશે ખૂણો ક્યુ બરાબર ખૂણો એસ, ત્યાર પછી ખૂણો ટી, અથવા આખું નામ લખવું હોય તો પણ લખી શકાય, કેમ કે અહીંયા થશે એટલે ક્યુ ખૂણો લખીએ તો એ આ બે માંથી કયો લેવો એનું કન્ફ્યુઝન થાય, એટલા માટે આપણે આખું નામ લખી નાખીએ, ખૂણો ક્યુ ટી પી, ખૂણો ક્યુ ટી પી બરાબર ખૂણો એસ ક્યુ આર, કારણ કે બંનેમાં આવી નિશાની કરેલી છે. ત્યાર પછી ખૂણો પી બરાબર ખૂણો આર થઈ જશે, ખૂણો પી બરાબર ખૂણો આર. અહીંયા પણ તમે આખું નામ લખવું હોય તો લખી શકો, પણ અહીંયા ખૂણો સ્વતંત્ર જ છે, એટલે આપણી સરળતા માટે આપણને તરત જ મળી જાય સંગતતા, એટલા માટે આપણે એક એકથી દર્શાવેલું. અહીંયા ક્યુ બિંદુ છે એની પાસે ઘણા બધા ખૂણા બને છે, તો એનું માપ આપણે આખું લખવું જોઈએ. ત્યાર પછી બાજુઓ લખી લઈએ, તો અહીંયા આવી એક સાઇન છે અને અહીંયા પણ એવી છે, એટલે પી ટી બરાબર ક્યુ આર, પી ટી, અથવા આ બાજુ આપણે આ ત્રિકોણના અંગો લખેલા છે એટલે ક્યુ આર બરાબર પી ટી. ત્યાર પછી અહીંયા પણ ડબલની સાઇન છે એટલે ક્યુ એસ બરાબર ક્યુ ટી. ત્યાર પછી પી ક્યુ બરાબર આર એસ, અથવા આર એસ બરાબર પી ક્યુ, બરાબર છે. અહીંયા પણ આપણે આ રીતે કરી નાખીએ, આ બાજુના અંગો પહેલાં, એટલે આર ખૂણો આર બરાબર ખૂણો પી, અને ખૂણો એસ બરાબર ખૂણો ખૂણો આર એસ ક્યુ બરાબર ખૂણો પી ક્યુ ટી. હવે સંગતતા તારવી લઈએ. ક્યુ આર એસ, ક્યુ આર એસ એને સંગત બિંદુઓ આપણે જોઈએ છે. તમે આકૃતિમાંથી ડાયરેક્ટ સમજીને પણ લખી શકો, પણ જો એ રીતે ન ફાવે અને ભૂલ ન પડે એ માટે આપણે આ પ્રમાણે પણ કરી શકીએ. હવે ક્યુ છે એને સંગત બિંદુ ક્યુ મળે છે એસ, એટલે પી ક્યુ આર એસ એની અંદર જે ક્યુ બિંદુ છે એના જેવું જ સ્થાન અહીંયા ટીનું છે, એટલે ક્યુને સંગત બિંદુ મળી જશે ટી. એ જ રીતે ક્યુ આર એસની અંદર જેવું સ્થાન એસનું છે એવું જ સ્થાન આની અંદર કોનું છે, ક્યુનું, કેમ કે અહીંયા આપણને ખૂણો એસ છે એને બરાબર કયો ખૂણો મળેલો, ક્યુ ખૂણો મળેલો, એટલે એસને સંગત બિંદુ થઈ જશે ક્યુ. અને જેવું અહીંયા સ્થાન આરનું છે એવું જ સ્થાન અહીંયા પીનું છે, આરને સંગત બિંદુ મળી જશે પી. અહીંયાથી પણ લખી શકાય, જેમ કે અહીંયા એસ બે વાર છે તો અહીંયા ક્યુ બે વાર છે, એટલે એસને સંગત બિંદુ મળી ગયું ક્યુ. પછી અહીંયા એસને સંગત ક્યુ છે, બાકી વચ્ચે ક્યુ, ક્યુને સંગત બિંદુ થઈ જશે ટી. એ જ રીતે એસને સંગત ક્યુ છે તો બાકી કોણ વધે છે બંને બાજુએ, તો આ બાજુ આર બાકી વધે છે અને આ બાજુ પી બિંદુ બાકી વધે છે, એટલે આરને સંગત થઈ જશે પી બિંદુ. તો આ રીતે સંગતતા મળી ગઈ. તેથી ક્યુ આર એસ સંગતતા ટી પી ક્યુ એકરૂપતા છે. તેથી ત્રિકોણ ક્યુ આર એસ એકરૂપ ત્રિકોણ ટી પી ક્યુ.
ત્યાર પછી છે દાખલા નંબર 7. ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણ દોરો કે પેલું છે જે ત્રિકોણ એકરૂપ હોય. હવે એના માટે આપણે ચોરસ ખાનાવાળો એક કાગળ લઈ લઈએ. એટલે અહીંયા મેં ગ્રાફ પેપર લીધેલો છે જેની દરેક બાજુનું માપ 1 સેમી હોય, બરાબર. એટલે આપણે ગ્રાફ પેપર પસંદ કરેલો છે. હવે એની અંદર પેલું શું કીધું છે કે બે ત્રિકોણ છે એ એકરૂપ હોવા જોઈએ અને એના ક્ષેત્રફળ પણ સરખા હોવા જોઈએ. હવે અહીંયા એક ચોરસ એટલે ક્ષેત્રફળ કેટલું થઈ જાય? એક ચોરસ લઈએ એનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર થશે, કેમ કે ગ્રાફ પેપરની અંદર બધા જ ચોરસ છે એની બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય. તો આ ગ્રાફ પેપરની અંદર દોરવાથી આપણે ક્ષેત્રફળ પણ સરળતાથી માપી શકીએ. તો પહેલું છે બે ત્રિકોણ એકરૂપ હોય અને એના ક્ષેત્રફળ પણ સરખા હોય. હવે ગ્રાફ પેપરની અંદર અહીંયા 90 અંશનો ખૂણો તો બને જ, તો આપણે શું કરીએ કે 90 અંશના ખૂણે અને બાજુઓના માપ સરખા લઈ લઈએ. જેમ કે અહીંયા હું 4 સેન્ટીમીટર માપની એક બાજુ દોરું છું, બરાબર, અને એક 3 સેન્ટીમીટર માપની બાજુ, અને પછી આ બંનેને જોડી દઈએ, બરાબર. આ ત્રિકોણને નામ આપી દીધું એ બી સી. આ બાજુનું માપ થશે 4 સેમી, આ બાજુનું માપ છે 3 સેમી, અને આ બાજુનું માપ આપણે માપી લઈએ તો એ થઈ જશે 5 સેમી. હવે એકરૂપ કીધા છે એટલે આપણે બીજો ત્રિકોણ આવો જ દોરવાનો છે. કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. આ ખૂણો મેં 90 અંશનો લઈ લીધો છે, કેમ કે ચોરસ હોય એની અંદર એક ખૂણો તો 90 અંશનો હોય જ. તો અહીંયા પણ આપણે એ પ્રમાણે બીજો ત્રિકોણ દોરી દઈએ. એક બાજુ 3 સેન્ટીમીટરની, પછી 90 અંશનો ખૂણો, અને બીજી બાજુ છે એ 4 સેન્ટીમીટરની, અને હવે આ બંનેને જોડી દઈએ. એટલે આ જે ત્રિકોણ મળે છે પી ક્યુ આર, એની અંદર આ એક બાજુ 3 સેમી, 90 અંશનો ખૂણો અને બીજી બાજુ 4 સેન્ટીમીટર માપની, આ બાજુનું માપ થશે 5 સેમી, બરાબર. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, એના ક્ષેત્રફળ પણ સમાન છે. તો આપણને આ પેલું જે આકૃતિ માંગેલી હતી એનો જવાબ આમ થશે. ત્યાર પછી બીજું છે જે ત્રિકોણ એકરૂપ નથી, એટલે કે ક્ષેત્રફળ સરખા હોય પણ એ જે છે બંને ત્રિકોણ એના ક્ષેત્રફળ સરખા હોય પણ એ એકરૂપ હોવા જોઈએ નહીં. હવે ત્રિકોણ એવા ત્રિકોણ દોરવા હોય તો કેવી રીતે દોરી શકાય? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેદ. એટલે પાયો અને વેદ સરખા લઈ લઈએ, આપણે બાજુના માપ છે એ ફેરવી શકાશે. જેમ કે એક ત્રિકોણ છે એ આવો જ લઈએ છીએ 4 સેન્ટીમીટર માપ, અહીંયા 3 સેન્ટીમીટર માપ લઈ લઈએ, 1, 2, 3, બરાબર, અને આ બાજુ 4 સેન્ટીમીટર. એટલે આ જે છે એનું ક્ષેત્રફળ કેટલું મળશે? આ 3 સેમી, આ 4 સેમી, બરાબર. તો 3 સેમી અને 4 સેમી આ આખો લંબચોરસ હોય, બરાબર, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 3 × 4 એટલે 12 સેન્ટીમીટર થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ચોરસ આવે, પણ એનું અડધું જ છે, 12 × 6, એટલે આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 6 ચોરસ સેમી. હવે આપણે આવો આ જ ક્ષેત્રફળ ધરાવતો બીજો ત્રિકોણ દોરવાનો છે, પણ એ આને એકરૂપ હોવો જોઈએ નહીં. તો આપણે આ રીતે પણ રચી શકીએ. જેમ કે 4 સેન્ટીમીટરની અહીંયા બાજુ પસંદ કરી લઈએ, અને આ વેધ છે એ 3 સેન્ટીમીટરનો જ રાખીએ છીએ, પણ એને આ રીતે દર્શાવી દઈએ. બરાબર. તો આ જે ત્રિકોણ એક્સ વાય ઝેડ મળશે એની અંદર આ બાજુ છે એ 4 સેમીની છે, અને આ વેધ છે એ 3 સેમીનો જ છે, બરાબર, વચ્ચે. તો આનું ક્ષેત્રફળ પણ કેટલું થાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો 4 સેમી, વેધ 3 સેમી, 4 × 3 = 12, 12 × 6 એટલે 6 ચોરસ સેમી. અથવા જો એ રીતે ન ફાવે તો તમે નાના ધોરણમાં આવું પણ કરેલું જ છે, અડધો ત્રિકોણ છે આટલાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 1, 2, 3, 4, 5, 6 આખા લંબચોરસનું 6 છે, તો અડધાનું 3 થાય એટલે અડધા ત્રિકોણનું 3 છે. એ જ રીતે આ બાજુ
આ જે ત્રિકોણ આવી જાય છે આખો જે છે લંબચોરસ એનું ક્ષેત્રફળ છ છે તો અડધાનું ત્રણ. હવે આ ત્રણ અને આ ત્રણ એટલે ટોટલ કેટલા થઈ જશે છ ચોરસ સેમી. તો એ પ્રમાણે આપણને બે ત્રિકોણ મળી જશે. આ છે બીજી આકૃતિ. હવે એની નીચે એક પ્રશ્ન આપેલો છે કે તેમની પરિમિતિ વિશે શું કહી શકાય. તો તમે અહીંયા જોઈ શકશો બે ત્રિકોણ એકરૂપ હોય તો પરિમિતિ કેવી હોય સમાન હોય અને બે ત્રિકોણ જો એકરૂપ ન હોય તો બાજુઓના માપ અલગ થઈ જશે અને અલગ બાજુઓના માપ એટલે પરિમિતિ કેવી મળે એમનો સરવાળો કેવો મળે અલગ અલગ મળે. તો એ વાત આપણે અહીંયા લખવાની છે કે એકરૂપ ત્રિકોણની પરિમિતિ એકરૂપ ત્રિકોણની પરિમિતિ સમાન છે જ્યારે જે એકરૂપ ત્રિકોણ નથી તેમની પરિમિતિ અલગ અલગ છે. ત્યાર પછી છે દાખલા નંબર 8. બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડી હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. એટલે ત્રિકોણને ટોટલ 6 અંગો હોય એમાંથી 5 અંગો સમાન હોય છતાં બે ત્રિકોણ એકરૂપ ન હોય એવા ત્રિકોણ આપણે કાચી આકૃતિ દોરવાની છે. તો આ રીતે તમે દોરી શકશો. તો આ જે ખૂણો છે એ 60° આ 90° ખૂણો છે અને આ છે 30° ખૂણો છે બરોબર. હવે બીજો ત્રિકોણ લઈએ છીએ એની અંદર પણ એ જ પ્રમાણે છે. આ 90° ખૂણો છે, આ 60° ખૂણો છે અને આ 30° ખૂણો છે. તો ત્રણ અંગો સમાન થઈ જશે. હવે આપણે એકરૂપ નથી દર્શાવવાનું તો અહીંયા જે 90° અને 30° વચ્ચેની બાજુ જે એનું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા 60° અને 90° વચ્ચેની બાજુનું માપ છે બરોબર. ત્યાર પછી અહીંયા કર્ણનું જેટલું માપ છે 60° અને 30° વચ્ચેના ખૂણાનું એટલું જ માપ અહીંયા એક બાજુનું લઈ લઈએ બરોબર. એટલે આનો કર્ણ અને આની બાજુ બરોબર આ માપ મોટું થઈ જશે અને આની બાજુનું માપ પણ અલગ હશે એટલે છઠ્ઠું જે અનુરૂપ અંગ છે એ સમાન થશે નહીં. તો આ પ્રમાણે જો આપણે કાચી આકૃતિ રચીએ તો બે ત્રિકોણ છે એના 5 અંગો સમાન હોવા છતાં બંને ત્રિકોણ એકરૂપ નથી એ આપણે શરત સાબિત કરી શકીશું. ત્યાર પછી છે દાખલા નંબર 9. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો એ પણ આપણે કહેવાનું છે. તો ત્રિકોણ એ બી સી એની અંદર આપણને ખૂણો બી અને ખૂણો સી છે એને નિશાનીથી માપ આપેલા છે. ત્યાર પછી છે પી ક્યુ આર એની અંદર પણ ક્યુ ખૂણો અને આર ખૂણાની અંદર નિશાની કરેલી છે. હવે આપણે અનુરૂપ અંગની વધુ એક જોડ આપી એક જ જોડ આપવાની છે અને આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. તો બે ખૂણા આપેલા છે તો કઈ શરત વાપરી શકાય. તો આપણી 4 શરતો છે બા 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 તો એ શરત માટે તો ત્રણેય બાજુના માપ જોઈએ એટલે એ ચાલશે નહીં. પછી છે બા ખૂબા તો એક ખૂણો લઈ લઈએ અને બે બાજુઓ સાબિત કરવી પડે તો એની અંદર તો બે અંગો થઈ જશે આપણને તો ફક્ત એક જ જોડ સાબિત કરવાનું કીધું છે તો એ પણ નહીં ચાલે. ત્યાર પછીની શરત છે ખૂબા ખૂબ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ તો અહીંયા આપણે એ વાપરી શકીશું. બે ખૂણા આપેલા છે એની વચ્ચેની બાજુ જો સમાન થઈ જાય તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો અહીંયા આપણે શું લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આપેલ છે. ત્યાર પછી આપણે લઈ લઈએ કે બી સી રે બરાબર ક્યુ આર બરાબર આ આપણે લીધેલું છે આપણી જાતે કારણ કે આપણને રકમમાં જ કીધેલું છે કે એક જોડ આપો તો અનુરૂપ અંગની જોડ આપણે આ લઈએ છીએ. ત્યાર પછી છે ખૂણો સી બરાબર ખૂણો આર એ પણ આપેલું છે તો બી સી બરાબર ક્યુ આર અનુરૂપ અંગ લઈ આ કઈ શરત થઈ જશે ખૂણો બાજુ અને ખૂણો એટલે અનુરૂપ અંગ લઈ ખૂબાખૂબ
શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ થશે. તો અહીંયા સંગતતા કઈ રીતે આપણે એકરૂપ ત્રિકોણ લખી શકશું? તો એ બી સી એકરૂપતા. હવે બીને સમાન ક્યુ છે એટલે બીને સંગત બિંદુ ક્યુ મળી જશે. સી ખૂણો આરને બરાબર છે તો સીને સંગત આર, તો એને સંગત કોણ વધશે? પી. એટલે એ બી સી સંગતતા પી ક્યુ આર એકરૂપતા છે. તેથી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર આ પ્રમાણે સાબિત થશે. ત્યાર પછી છે દાખલા નંબર 10. એની અંદર છે સમજાવો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી શા માટે છે. તો અહીંયા આપણને ત્રણ જોડીઓ આપેલી છે, બરોબર. એ કઈ શરતનો ઉપયોગ કરીને આ ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકાય? આ રીતે તો જોઈએ આપણે બાજુ, ખૂણો અને બાજુ. તો બાખુબા શરત મુજબ થશે. આપણે એ પ્રમાણે લખીએ બી સી બરાબર ઈ ડી, કારણ કે નિશાની કરીને આપેલું જ છે. ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો એ બરાબર ખૂણો એફ. હવે અહીંયા તો આ કઈ શરત થશે? બા ખૂ ખૂ અથવા ખૂ ખૂ બા, એ પણ એકરૂપતાની એક શરત જ છે, તમે અગાઉ શીખશો. પણ અહીંયા આપણે જે શીખ્યા એ શરત આપેલી નથી. પણ કઈ રીતે આપણે એ શરત લાવી શકીએ? તો આ ખૂણો કેટલો છે? 90 અંશનો છે, બરોબર. અને આ એક ખૂણો પણ સમાન છે. જે ત્રિકોણના બે ખૂણાના માપ સમાન હોય તો એના ત્રીજા ખૂણાનું માપ પણ સમાન જ થાય. એટલે ખૂણો ડી બરાબર ખૂણો સી થઈ જશે. ખૂણો ડી બરાબર ખૂણો સી શું કામ એવું થશે? તો કે જો બે ત્રિકોણના બે ખૂણાઓના માપ સમાન હોય તો ત્રીજા ખૂણાનું માપ પણ સમાન જ મળે. શું કામ એવું થાય? કારણ કે આપણે શીખી ગયા કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે આ ખૂણાનું માપ શોધવું હોય તો આપણે 180માંથી આ બંનેનો સરવાળો બાદ કરી દઈશું. એ જ રીતે અહીંયાથી પણ બાદ કરી દઈશું. પણ આ બંને માપ તો સરખા જ છે એટલે ત્રીજો ખૂણો પણ સરખા માપનો જ મળે. તો હવે ખૂબ આ ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. અહીંયા આપણે ફરી વખત લખવું હોય તો પણ લખી શકીએ ખૂણો સી બરાબર ખૂણો ડી. એ જ રીતે બી સી બરાબર ઈ ડી અને ખૂણો બી બરાબર ખૂણો ઈ. તો ખૂ બા ખૂ શરત મુજબ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ એફ ઈ ડી છે. તો અહીંયા આપણું પ્રકરણ 7 છે એ પૂર્ણ થાય છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 8 વિશે શીખીશું.